ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં ચેપ્ટર નંબર 4 લોંગર શાર્પર એન્ડ બિગરનો અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે એક્ટિવિટી 4 પહોંચ્યા હતા. હવે એક્ટિવિટી 4 જોઈએ. તેમાં એક સરસ મજાની વાર્તા આપેલી છે, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પ્રિન્સ એટલે રાજકુમાર, એન્ડ હિઝ ફ્રેન્ડ્સ એટલે કે એના મિત્રો. રાજકુમાર અને તેના મિત્રોની એક સરસ મજાની વાર્તા આપેલી છે, તો આપણે જોઈએ. હવે જુઓ જી, શું કીધું છે? તો કે સોહનસેન વોઝ અ પ્રિન્સ. હવે જુઓ, આ તમને સ્ટોરીમાં કીધું છે કે સોહનસેન વોઝ અ પ્રિન્સ. હી હેડ થ્રી ફ્રેન્ડ્સ. સોહનસેન છે એક રાજકુમાર હતો. હી હેડ થ્રી ફ્રેન્ડ્સ, તેને ત્રણ મિત્રો હતા. ત્રણેય મિત્રોના નામ દીધા છે, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. એક લોંગર લેગ્સ હતો, એક એ શું કરતો હતો કે ઝડપથી દોડી શકે. શાર્પર આઈઝ છે તો એની આંખ છે એકદમ તીક્ષ્ણ, એટલે ગમે તેટલું દૂર જોઈ શકે. અને બિગર વેલી એટલે મોટું પેટ વાળો, એ ગમે તેટલું ખાઈ શકે. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. હવે આ ત્રણે ત્રણ મિત્રો છે, એની પાસે સ્પેશિયલ પાવર્સ, અમુક શક્તિઓ. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટિફુલ પ્રિન્સેસ. એટલે કે એ જ પ્રદેશમાં એક બીજો રાજા હતો, જેની એક સરસ મજાની રાજકુમારી હતી. મેની યંગ પ્રિન્સેસ હોપ્ડ ટુ મેરી હર. ઘણા બધા એવા યુવા રાજકુમાર હતા કે જેની એવી આશા હતી કે તે રાજકુમારીને સાથે લગ્ન કરે. બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ રાજા, જે તેની રાજકુમારીના જે પિતા હતા, એની એવી ઈચ્છા હતી કે તેની દીકરીના લગ્ન થાય નહીં, તેની દીકરીના લગ્ન કોઈ સાથે ન કરાવે એવી એની ઈચ્છા હતી. ધ કિંગ વોઝ અ મેજિશિયન. રાજા છે એક જાદુગર હતો. સો હી સેટ થ્રી ડિફિકલ્ટ ટેસ્ટિસ્ટ. એટલે શું કરે, તે એક જાદુગર હતો એટલે તે હંમેશા ત્રણ એવી ડિફિકલ્ટ ટેસ્ટ રાખે, ત્રણ એવી મુશ્કેલ કસોટીઓ રાખે જેથી કરીને કોઈ પણ રાજકુમાર છે એ પાર કરી શકે નહીં. ઈચ ડે હી વુડ હિટ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ. શું કરે તો કે દરેક દિવસે તે રાજકુમારીને છે કે અલગ અલગ જગ્યાએ તે સંતાડી દે, છુપાવી દે. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. રાજકુમારે શું કરવાનું તો કે એને શોધવાનું અને એને પાછી પેલેસ એટલે પાછી કિલ્લાએ લાવવાની. મેની પ્રિન્સેસ ટ્રાઈડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારો આવ્યા, એને પ્રયત્નો કર્યા, પરંતુ આ ટેસ્ટમાં એ ટૂંકમાં આ જે કસોટી હતી એમાં નિષ્ફળ ગયા. સો ધ કિંગ ટર્ન ધેમ ઇન ટુ અ ડોન્કી વિથ હિસ મેજિક. તો રાજા છે એ શું કરતા હતો કે જે ફેલ જાય, જે નિષ્ફળ નીવડે, જે કસોટી પાર ન કરી શકે એને શું કરે તો કે એને ગધેડામાં ફેરવી દે. એની જાદુઈ શક્તિથી એ જે રાજકુમાર ફેલ થાય એને પોતાને એને ગધેડામાં ફેરવી દે. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ. હવે આ જે સોહનસેન નામનો જે રાજકુમાર છે તે રાજા પાસે જાય છે. ધ કિંગ સેડ, એટલે રાજા કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. એ કે મેં રાજકુમારીને છે કે ક્યાંક સંતાડી દીધી છે, છુપાવી દીધી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. એટલે શું કહે છે તો કે તેને ગોતીને લાવવાની છે અને પાછી એને ગોતીને મારા કિલ્લા સુધી લાવવાની છે. ક્યાં સુધીમાં તો કે બિફોર ધ સનસેટ. સનસેટ એટલે કે સૂર્યાસ્ત. સૂર્યાસ્ત થાય એ પહેલાં એને ગોતીને પાછી તમારે લઈ આવવાની છે. હવે આગળ શું થાય છે તો જોઈએ. તો શાર્પરાઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. હવે જે શાર્પરાઈઝ રાજકુમારનો જે મિત્ર હતો શાર્પરાઈઝ, એ બધી બાજુ જોવે છે અને કહે છે, તો પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. રાજકુમારી છે એ વાલા પર્વતના ટોપ ઉપર એટલે પર્વતના શિખર ઉપર છે. 100 માઇલ્સ હવે અહીંથી કેટલું છે તો કે 100 માઇલ દૂર છે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હવે તો શું થાય છે તો જે ઓલો લોંગર લેગ્સ હોય છે એ પવનની ઝડપે દોડીને જાય છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. અને સૂર્યાસ્ત થાય એ પહેલા રાજકુમારીને લઈને પાછો આવી જાય છે. ધ કિંગ વોઝ એંગ્રી. એટલે રાજા છે ગુસ્સે થઈ જાય છે કે આ રાજકુમારે છે પહેલી ટેસ્ટ પાર કરી લીધી, પહેલી ટેસ્ટ ટૂંકમાં પાસ કરી લીધી, સફળ થયા એટલે રાજા છે એકદમ ગુસ્સે થઈ જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજો દિવસ થાય છે, પાછા રાજા કહે છે, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. આ વખતે છે કે મેં રાજકુમારીને બીજે ક્યાંક છુપાવી દીધી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત પહેલા કે એને મારી પાસે પાછી લઈ આવો. સરપ્રાઈઝ લુકડ એન્ડ સેડ. હવે પાછું શું કરે છે, સરપ્રાઈઝ છે એ ચારે તરફ જોવે છે અને કહે છે, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ છે કે રાજકુમારીને છે કે ગોલ્ડન લીફ એટલે કે સોનાના પાંદડામાં, સોનેરી રંગના પાંદડામાં ફેરવી નાખી છે. સી ઇઝ 200 માઇલ્સ હવે. એ કેટલી છે અહીંથી તો કે 200 માઇલ્સ હવે, 200 માઇલ્સ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. શેકિંગ એટલે કે હલવું, તે
જે પત્તા જે પાંદડામાં ફેરાયું છે એ પાંદડું છે કે હવામાં હલી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. હવે લોંગર લેગ્સ છે એ હવા કરતાં પણ વધુ ઝડપથી દોડીને જાય છે. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. અને સૂર્યાસ્ત પહેલાં છે એ રાજકુમારી લઈને પાછો આવે છે. ધ કિંગ વોઝ એંગ્રીયર. કિંગ છે, રાજા છે, એ પહેલાં કરતાં પણ હવે વધારે ગુસ્સે થાય છે. ઓન ધ થર્ડ ડે ધ કિંગ સેડ કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. હવે ત્રીજો દિવસ થાય છે, રાજા કહે છે કે સનસેટ સૂર્યાસ્ત પહેલાં રાજકુમારીને લઈને પાછા હોવું. અગેન સાયપરાઇઝ લુકડ ઓલ રાઉન્ડ એન્ડ સેડ. પાછો સાયપરાઇઝ છે તે બધી બાજુ જુએ છે અને કહે છે ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. આ વખતે છે એ કે રાજકુમારી છે એ કે એકદમ નજીક છે. વેરી ક્લોઝ નિયરર, કે આપણી એકદમ બાજુમાં જ છે. સી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. તે ક્યાં છે? તો કે વેરી ડીપ લેક, એકદમ ઊંડું સરોવર છે, ઊંડું તળાવ છે, એના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન ટુ અ સિલ્વર ફિશ. રાજાએ છે તેને સિલ્વર ફિશ એટલે કે રૂપેરી માછલી, સિલ્વર કલરની જે ફિશ હોય એમાં રૂપેરી માછલીમાં એક એને ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. હવે ચારેય મિત્રો છે એ તળાવ પાસે જાય છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. હવે બિગર બેલી કહે છે હવે એ કે મારો વાર. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. એ પાણી પીવા માંડે છે, તળાવનું જે પાણી હોય તે પીવા માંડે છે. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક, તે પીતો જ જાય છે, પીતો જ જાય છે. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. તળાવ છે એ એકદમ ખાલી થઈ જાય છે, ત્યાં સુધી એ પાણી પીતો જાય છે. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. હવે રાજકુમાર છે એ શું કરે છે? તો કોલી જે રૂપેરી માછલી હોય છે રાજકુમારીને ફેરવી નાખી હોય છે રૂપેરી માછલીમાં, એ રૂપેરી માછલી પકડી લે છે. ધ ફિશ ટર્ન ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. હવે ઓલી રૂપેરી માછલી છે એ શું થાય છે? એ માછલીમાંથી સુંદર મજાની રાજકુમારીમાં પરિવર્તન પામી જાય છે. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી બંને એકદમ ખુશખુશાલ થઈ જાય છે. ધે વેન્ટ ટુ ધ કિંગ. હવે બંને છે એ કે રાજા પાસે જાય છે. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા છે એકદમ વધુ ગુસ્સે થાય છે. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન ટુ ધ જંગલ. હવે શું કરે છે રાજા છે? દર વખતે રાજકુમાર ફેલ થતા, રાજકુમાર નિષ્ફળ જતા તો એને ગધેડામાં પરિવર્તન, એને ગધેડામાં રૂપાંતર કરી નાખતા. પરંતુ આજ વખતે આજ આ સમયે શું થયું? તો કે રાજકુમાર છે એ સફળ ગયો, ત્રણે ત્રણ કસોટીને પાર કરી લીધી. એટલે રાજાએ પોતાની જાતને કાગડામાં રૂપાંતર કરી નાખી અને તે ઉડીને જંગલમાં ચાલી ગયા.